હવે એક એવી કથા આવે છે જે કઈ આપણા હૃદયમાં ભક્તિની નિષ્ઠા કેવી છે, આપનો સમર્પણ ભાવ કેવો છે. દરેક જીવના હૈયામાં કંઈક બલિદાનની ભાવના હોવી જોઈએ ને. યાહોમ કરી દેવાની વૃત્તિ થોડી કે જાજી પણ અંદર હોવી તો જોઈએ, તો એ ભક્ત સાચો. ભક્ત હૈયાની આ યાહોમ કરવાની કેવી કેવી શક્તિઓ હોય. નિષ્કુળાનંદ સ્વામી આપણે બેઠા છીએ ને આજુબાજુના વિસ્તારમાં જે બનાવો બન્યા છે, ભગવાને જે ઐશ્વર્ય બતાવ્યું છે એનું વર્ણન કરે છે. સાબરમતી નદી જેના અમૃત જેવા મીઠા પાણી, સાબરનું પાણી પીનારના શક્તિ આવે છે, એનામાં માનસિક તાકાત વધે છે. જેણે જેણે સાબરના પાણી પીધા એને કંઈક કંઈક કામ કરી બતાવ્યા છે. આપણે ઇતિહાસમાં નહીં ઉતરીએ, પણ સ્વામી એમ કહે છે એ સાબરમતીના કિનારે એક નાનકડું ગામ છે. એક કાજુ કોટેશ્વર ગામ ત્યાં ભક્ત રે ઝવેર નામ. કોટેશ્વર છે નદીના કિનારે, મહાદેવજીનું મંદિર છે અને મહાદેવજીના નામ ઉપરથી ગામનું નામ પણ કોટેશ્વર છે. ત્યાં એક ભગત રહેતો હતો, ઝવેર ભગત. એની ઉંમર 20-21 વર્ષની. બચપણથી સત્સંગ થયેલો. સ્વામિનારાયણ ભગવાનના સંતો ફરતા એમની પાસે બેઠો. ભગવાનનો નિશ્ચય થયો, સ્વામિનારાયણ ભગવાન સત્ય છે, ભજન કરે, ભક્તિ કરે. સવારે વહેલો ઉઠે, વહેલો ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો કરતો સાબરમતી નદીએ સ્નાન કરવા જાય અને ભક્તિના રંગમાં જરા ઉત્સાહ વધારે. કોઈ સૂતા હોય આજુબાજુના ઘરોવાળા એને કહેતો જાય, જાગો જાગો, આ બ્રાહ્મ મુહૂર્ત થયું, સૂર્ય ઉગવાની થોડી જ વાર છે, જાગો અને ભજન કરો, ભગવાનની ભક્તિ કરો. ડાયા માણસે તો પ્રાતકાળે ઉઠીને ભગવાનનું ભજન કરવું જોઈએ. એ જીવો બધા જાગો અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો કરતો રસ્તા વચ્ચે ચાલ્યો જાય, જાણે એકલા એકલાએ પ્રભાત ફેરી કાઢી હોય ને એવું. પ્રભાત ફેરી એક ફાયદામાં છે. થોડા ભક્તો ભેગા થઈ ભગવાનનું ભજન કરતા કરતા નીકળે ને ત્યારે કેટલાય જાગે ઊંઘમાંથી, એના કાને ભગવાનના નામનો મંત્ર પડે, કેટલાય રાજી થાય, કેટલાય નારાજ પણ થાય. આ સવાર 6 વાગતા હાલી નીકળ્યા છે બધા, ઢોલકું વગાડતા વગાડતા આપણી ઊંઘ બગાડી, કઈ વાંધો નહીં. એની ઊંઘ ભલે બગડે પણ એનો દિવસ તો સુધરે. સવારના ઉઠીને એને સ્વામિનારાયણ ભગવાનના નામ મંત્ર, પરમાત્માના નામનો મંત્ર એના કાને પડે, આ ઝવેર ભગવાનનું ભજન કરતો 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 નીકળે, નદીએ નાહવા જાય. આ તો રોજનું થયું. થોડી ટોળકી એના વિરુદ્ધમાં તૈયાર થઈ ગઈ. આ ઝવેરિયાને કંઈક પાઠ ભણાવવો પડશે. એટલે એક દાડો બધા ભેગા થઈને કહે છે, એ ઝવેર તને તો બહુ પાપ લાગ્યું છે. શું મને પાપ લાગ્યું છે? તો કે તને ખબર નથી, પાપી કહે લાગ્યું તને પાપ, એક મૂકી બીજો કર્યો બાપ. તને તો એવું પાપ લાગ્યું છે. તે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો ને એ મોટું પાપ લાગ્યું છે. સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરીએ તો પુણ્ય થાય, પાપ જાય. નાના તને તો લાગ્યો, તારા દાદા ક્યાં સ્વામિનારાયણનું ભજન કરતા હતા, તારા બાપા ક્યાં સ્વામિનારાયણના ભક્ત હતા, એ બધું મૂકીને તું સ્વામિનારાયણનો ભગત થયો ને, એટલે એક બાપ મૂકી બીજો બાપ કરવાનું જે પાપ લાગે એ તને લાગ્યો. ખોટી વાત છે. હા, ભગવાન તો એક જ છે. મારા દાદા કે મારા વડદાદા કે મારા બાપા જે ભગવાનના સ્વરૂપનું ભજન કરતા હશે
હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું છું. ભગવાન તો એક જ છે, એના નામ અનેક છે, એના રૂપ અનેક છે, એના અવતાર અનેક છે, પણ ઈશ્વર તો એક જ છે. અત્યારે પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે છે. તમારી વાત ખોટી છે, મને પાપ લાગ્યો જ નથી, પુણ્ય થયો છે. એ ઝવેર, સ્વામિનારાયણ ભગવાન છે તને કોણે કીધું? હું કહું છું, બીજો કોણ કે? સ્વામિનારાયણ ભગવાન છે. પણ અમને તો સમજાવ, તમને શું સમજાવે? જે હૈયા ફૂટ્યા હોય એને આ વાત ન દેખાય. અમે હૈયા ફૂટ્યા એમ છો જ ને. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી તમે જુઓ આ સમાજમાં કેટલાય માણસો સુખી બન્યા. પાપીઓએ પાપ છોડ્યા, વ્યસનીઓએ વ્યસન છોડ્યા, દારૂડિયાએ દારૂ છોડ્યા, ચોર લોકોએ ચોરી છોડી અને ભગવાનનું ભજન કરતા થયા. જુઓ કેવા યજ્ઞો થાય છે, કેવા સદાવ્રતો ચાલે છે, કેવા કાર્યો ચાલે છે. માણસો સુખી સુખી સુખી, કોઈની નિંદા નહીં, કોઈનો દ્વેષ નહીં, કોઈનો તિરસ્કાર નહીં. અને આવો જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, કેવું સુંદર વાતાવરણ છે ઝવેર. એ બધું બધું સાચું, પણ અમને મનાતું નથી. સ્વામિનારાયણ ભગવાન છે એ વાત અમને મનાતી નથી. કેમ તમને કેમ નથી મનાતી? આ લાખો માણસો માને છે અને ભજન કરે છે, ને તમારા જેવા પાંચ જણા ન માને એટલે નહીં. અમે માનવા તૈયાર છીએ. કપટી માણસો મોઢા ઉપર જિજ્ઞાસા બતાવે છે, ખોટી જિજ્ઞાસા. હૈયે હળાહળ છે, મોઢા ઉપર અમૃત છે. ઝવેર, અમને ઈચ્છા તો છે કે સ્વામિનારાયણ ભગવાન છે એવું અમે માનીએ, પણ અમને એવો કોઈ પુરાવો જોઈએ છે, અમને એવો કોઈ પરચો જોઈએ છે. એવો પરચો તું જો આપે તો અમે માનીએ કે સ્વામિનારાયણ સાચા. હો, આ લોકો પાકું કાવતરું ગોઠવીને આવેલા. બારોબાર ઝવેર નું કામ બગડી જાય, એનું મોત થઈ જાય એવું કાવતરું ગોઠવી અને આ ઝવેરને આવીને કહે છે, ઝવેર તું કંઈક એવો પુરાવો આપને તો અમે કંઠી બાંધીએ, અમે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ. શું પુરાવો બોલો? તમે કોઈ આપો, કોઈ પણ સાબિતી આપો. સાબિતીમાં જો ને આપણે બીજું તો ક્યાં? આપણા ગામનું નામ કોટેશ્વર, અને આપણા ગામની ભાગોળે મહાદેવજી બેઠા છે એનું નામ કોટેશ્વર. તું એક કામ કર, એ મહાદેવજીના દેરા ઉપર ચડ, એક ધજા સુધી જા અને ત્યાંથી પડ હેઠો. જો સ્વામિનારાયણ સાચા હશે તો તને કઈ નહીં વાગે. તું જ કે લે, જો ભગવાન સાચા હોય તો તને કઈ વાગવા દે? એટલે ઝવેર કે છે, ના દે, મને કઈ નહીં થાય. હા, તો બરાબર છે, તું કે છે તને કઈ નહીં થાય, અમે માનીએ છીએ તને કઈ જ નહીં થાય, એટલે ઉપરથી પડ ને. દુર્જનોના મનમાં એમ હતું કે ઝવેરીઓ ઉપરથી પડે અને પાર આવી જાય. એવો પાનો ચડાવ્યો, પણ ઝવેર 20 વર્ષનો યુવાન, એને અંદર નિષ્ઠા કેવી કે મને કઈ નહીં થાય. વિચાર કરજો, આ વાત કઈ સરળ નથી. હો, આ વાત બહુ કઠણ છે. આપણને કોઈ કે તારા મકાનના એક જ માળ ઉપરથી પડતો 10 ફૂટ ઊંચેથી તૈયાર થઈશું? નહીં થઈએ બિલકુલ. હિંમત જ નહીં આવે, કારણ કે આપણામાં ને ઝવેરમાં હજુ ઘણો તફાવત છે. આપણે હજુ શરૂઆતની સાધન દશા જેવા છીએ. શરૂઆતની સાધન દશા એટલે એકડો ઘૂંટતા હોય એને શરૂઆતના સાધન દશા છે. ઝવેરે વિચાર ન કર્યો, કાલ જોઈશ કે પરમદાડે કે કઈ નહીં, ચાલો મહાદેવજીના મંદિરે. અને આ બધી ટુકડી ઉપડી ઝવેર સાથે એક બાજુ સાબરમતીના નીર શાંત પ્રવાહથી વહેતા જાય છે. નદીના કિનારે જ મહાદેવજીનું મંદિર છે. મંદિરના પગથિયાં સીધા નદીના પાણી સુધી જાય છે. આ દ્રઢ વિશ્વાસુ ભોળો ઝવેર મહાદેવજીના મંદિર ઉપર ચડી ગયો. ઊંચું દેરું છેક ધજા ઉપર પહોંચી ગયો.
જ્યાં કળશ હોય છે ત્યાં ગયો, બિલકુલ ભોળાઈથી. પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ ચડ્યો શિવાલય તત્કાળ, મેલ્યું ત્યાં થકી પડતું તન્ન, સ્વામી સ્વામી કરતા ભજન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને દેરા ઉપરથી સીધું પડતું મૂક્યું. કેટલો વિશ્વાસ હશે આ! અને આ હૈયું કેવું હશે, આવી હિંમત કેમ આવી હશે? આપણે તો કેટલા ડાયા છીએ કે આપણને એમ થાય કે ના ના ભાઈ, તમે કહો તો પડું ખરો, પણ એમ્બ્યુલન્સ તો તૈયાર રાખજો, કે ફટ દઈને મને સિવિલ ભેગો તો કરો, કઈ વાંધો નહીં, 1.5 મહિનો પાટો રહેશે હાથે પગે, પણ કહેતા હો તો પડું ના. પણ કઈ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા એને પડતું મૂક્યો. આ પાંચે જણાને એમ હતું કે હમણાં રામ રમી જશે, પણ આ જેવો પડ્યો ને, રહ્યો આખી અણીએ નાવ્યો આળ, ન જણાણો વપુ માહી વાળ. એના ઓળેલા વાળે વિખાયા નહીં. અત્યારે છે ને માણસો ખિસ્સામાં રાખ્યા જ કરે, આખો દાડો ઓળ્યા જ કરે, હાલતા ચાલતા એનું વિખાઈ જાય છે, પણ સ્વામિનારાયણના નામે ઉપરથી પડ્યો એક વાળે વિખાયો નહીં, વાંકો થયો નહીં, આખા શરીરે ક્યાંય ઈજા ન થઈ. કે છે બોલો ચાલો આવો, મારે ગેરકંઠી બાંધો હું જ, અમારા સ્વામી તો અત્યારે અહીં ક્યાં છે? આ પાંચે જણા તો કપટી હતા, દુર્જન હતા, એને કંઠી બંધાવવી નહોતી, એને ભક્તિ કરવી નહોતી, પણ આને મારી નાખવો હતો. એ પાંચે જણ વિખાઈ ગયા, ભાગી ગયા. ઝવેરનું બળ વધ્યું. ઝવેરને એમ થયો, આ જગતમાં આ સમાજની વચ્ચે રહેવાનું, જેનામાં આટલું કપટ ભર્યું છે, આટલો દ્વેષ, આટલી ઈર્ષા ભરી છે, મારે આ સંસારમાં જ રહેવું નથી. વૈરાગ્ય થઈ ગયો. એકવાર સ્વામિનારાયણ ભગવાન મોટેરા ગામ પધાર્યા. મોટેરા કોટેશ્વરની બાજુમાં જ છે. એક રાત્રિ મહારાજ રોકાયા મોટેરા. નિષ્કુળાનંદ સ્વામી સાથે હતા. સ્વામિનારાયણ ભગવાનને કહે છે, મહારાજ આ બાજુમાં કોટેશ્વર ગામે એક ભગત રહે છે, છોકરો 20 વર્ષનો, એણે આવું કરેલું. મહારાજ કહે છે, ઓહો ચાલો એને ત્યાં દર્શન દેતા જઈએ. 500 સંતો સાથે મોટો સમુદાય કરજીસણમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યા પછી શ્રીજી મહારાજ પાછા વળેલા અમદાવાદ જવા માટે. મોટેરા રાત રોકાયેલા, સ્વામીએ યાદ દેવડાવી નિષ્કુળાનંદ સ્વામીએ, એટલે બધા જ સંતો સાથે મહારાજ કોટેશ્વર પધાર્યા. આ ઝવેર ભક્તના ઘેર. ઝવેરને ખબર નહોતી, કોઈ તૈયારી નહીં. શ્રીજી મહારાજ સંતો સાથે પધાર્યા, ઊભો થઈ નમસ્કાર કરે છે મહારાજ. મહારાજ કે કોઈ ચિંતા ન કરીશ ભક્ત, તારી નિષ્ઠા, તારી શ્રદ્ધા, તારો વિશ્વાસ એ જોઈ અમે રાજી થયા છીએ અને તને દર્શન દેવા આવ્યા છીએ. પણ આ ભક્ત સાચો ને, મહારાજ તમે મારે ઘેર પધાર્યા, એમને એમ જાઓ આ સંતો આવ્યા, અહીં ઠાકોરજીના થાળ કરીને. મહારાજ કહે છે, તારા ઘરમાં તો બહુ વાર લાગે, શું તૈયારી? મહારાજ આ કોઠી ભરી છે અનાજની, અનાજની કોઠી દળાય ક્યારે? મહારાજ કહે છે, તૈયાર વસ્તુ હોય તો લાવ, બધા સંતોને જમાડી દઈએ હમણાં જ. મહારાજ તૈયારમાં તો આ દૂધનું પાત્ર ભર્યું છે, બીજું કંઈ નથી. પહેલાંના જમાનામાં ખેડૂતોના ઘરમાં દૂધ, દહીં, ઘી આ બધું રહેતું. અત્યારે ખેડૂતોના ઘરમાં દૂધ હોય છે, પણ જેવું દૂધ દોવાય એવું ભાગી જાય છે, એ તકલીફ છે. ગામડાઓમાં દૂધ દોવાય છે અને શહેરવાળા જલસા કરે છે, મન ફાવે ત્યારે કોથળી લઈ આવે, અને ગામડામાં પછી ભેંસોની ગંદકી જ બાકી રહે. અને પહેલા ખેડૂતોના ઘરમાં દૂધ ભરેલું રહેતું, દહીં ભરેલું રહેતું, ઘી ભરેલું રહેતું. આ ઝવેર કે છે, મહારાજ દૂધ ભર્યું છે. મહારાજ કે છે, લાવો. અને સ્વામિનારાયણ ભગવાને દૂધનું મોટું પાત્ર જાતે ઉપાડ્યું. સંતોને કહે છે, ચાલો
એટલે એક સંત બોલ્યા, મહારાજ પાત્ર તો લાવ્યા નથી, એ બધું મોટેરામાં છે. પાત્ર એટલે શું જાણો છો? પાત્રને ગુજરાતીમાં પત્ર કહેવાય. સંતો એ વખતે લાકડાના પાત્ર રાખતા, એમાં જમવાનું. મહારાજ કહે છે, પાત્રનું શી જરૂર છે? કરપાત્ર અને ઉદર જોડી હાથને પાત્ર બનાવી દો. અને સંતોએ ખોબા ધર્યા અને સ્વામિનારાયણ ભગવાને એમાં દૂધ રેડ્યું. ઊભા ઊભા ઝવેર ભક્તના આંગણામાં આ જાણે બુફે ભોજનની શરૂઆત એ વખતથી થયો હોય ને. સંતો બધા ઊભા ઊભા અને મહારાજે ઊભા ઊભા અને હાથમાં દૂધ આપતા જાય, જાણે પંચામૃતનો પ્રસાદ વેચાતો હોય એમ. અને સંતો ખોબો મોઢે લગાડી દે, આ કેવા દર્શન અદ્ભુત હશે. આ કેમેરાવાળા એ વખતે કોઈ હાજર નહીં. નહીં તો એ વખતે મહારાજ દૂધ પીરસતા હોય ને સંતો આમ ખોબેથી આમ પીતા હોય. આજે આપણે એ પટીઓ જોઈને કેવો આનંદ થાત. ઝવેર ભક્તને પ્રભુ કહે છે, ભક્ત રાજી થયા ને, જો આ બધા જ સંતોને દૂધ અમે પ્રેમથી પાયું છે. મહારાજ હજુ એક વાત મારી ઈચ્છા પૂરી કરો તો હું રાજી થાઉં. બોલો બોલો શું ઈચ્છા છે? હે પ્રભુ, આ મારા ઘરમાં મંદિર થાય એવા આશીર્વાદ આપો. તથાસ્તુ, જા, તારા ઘરમાં મંદિર થશે. સ્વામિનારાયણ ભગવાન સંતો ત્યાંથી વિદાય થયા. વર્ષો પછી આ ઝવેર ભગત અમદાવાદમાં ગયા. એ વખતે આદિ આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, એને જઈને કહે છે, મહારાજ મને સાધુ કરી નાખો અને મારું મકાનમાં મંદિર બનાવો, અને મારે જે જમીન છે ખેતરા એ પણ નરનારાયણ દેવને અર્પણ કરું છું. ઝવેર ભગતના જે ખેતર હતા એ વખતના દસ્તાવેજ નરનારાયણ દેવને જે અર્પણ કર્યા એ હજુ છે. ઝવેર ભક્તના ઘેર મંદિર બની ગયું. ઘર રૂપે જ છે એ મકાન, અને એમાં સિંહાસન બનાવી અને એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજે મૂર્તિઓની સ્થાપના કરી. આ સ્થાન કંઈ અહીંથી 500-700 કિલોમીટર દૂર નથી ભાઈ. સાબરમતી નદીને કિનારે કોટેશ્વર ગામ, અહીંથી 25 કિલોમીટર માંડ થાય. જે કથા આપણે સાંભળી, સ્વામિનારાયણના નામ ઉપર જેણે પડતું મૂક્યું, એ કોટેશ્વર મહાદેવનું શિવાલય હજુ એમ ને એમ છે. એ ચોકમાં બેસીને આપણે જો ભજન કરીએ ને તો આ કથા, આ ઘટના એકદમ તાદૃશ થાય કે જેને સ્વામિનારાયણના નામ ઉપર પડતું મૂકવાની તાકાત. એ જ ઝવેર ભક્ત એના ઘેર જઈએ આજે તો એ જ ઘર, એ જ સિંહાસન. આપણને એમ થાય કે આટલા ચોકમાં શ્રીજી મહારાજે સંતોને ઊભા રાખી અને દૂધ પાયેલો. ધન્ય એ ભક્તને, ધન્ય એની ભક્તિને. આવા ભક્તની ઘટનાઓ સાંભળીએ, વર્ણવીએ, મનન કરીએ, ચિંતન કરીએ તોય પણ જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થાય, ભગવાનની ભક્તિમાં વધારો થાય. કાચી પોચી નિષ્ઠાવાળા ભક્ત હોય એની નિષ્ઠા મજબૂત બને, એની શ્રદ્ધા વધે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધન્ય છે આવા